તો આ તરફ અમીરગઢમાં પણ ઉત્તર ગુજરાત વીજ કંપનીની લાપરવાહીના પગલે આગની ઘટના બની છે. શોર્ટ સર્કિટ થતાં અમીરગઢના ડાબેલા સ્ટેન્ડથી લઈને ચાંદની ચોક વિસ્તારના મકાન માલિકોના પોતાના ઘરોમાં ફ્રીજ, વીજળીના બલ્બ સહિત અન્ય ઇલેક્ટ્રિક સામાન બળીને રાખ થઈ જતાં લોકોને મોટું નુકસાન થયું છે. આ ઘટનાના પગલે સ્થાનિક લોકોનું માનીએ તો ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા આખા દિવસનો લાઇટનો કાપ રાખ્યા બાદ મોડી સાંજે લાઇટનો પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો અને તેના લીધે મોડી રાત્રે લાઇટના કેબલમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં અમીરગઢના ડાબેલા સ્ટેન્ડથી ચાંદની ચોક વિસ્તારના મકાનોમાં લાઇટના ગોળા, ટ્યુબલાઇટ, ફ્રીજ, પાણીની મોટર સહિત અન્ય ઇલેક્ટ્રિક વસ્તુ બળી જતાં લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઘટના કેવી રીતે બની તેનું કારણ જાણવા મળ્યું નથી. જોકે ગ્રામજનોનું માનીએ તો ઇલેક્ટ્રિક વાયરો ભેગા થતાં આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું. આ અંગે ઉત્તર ગુજરાત વીજ કંપનીના હેલ્પર દામાભાઈનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે દેના બેંકની સામે લાઇટનું જમ્પર બળી જતાં વીજ પુરવઠાનું સંતુલન ખોરવાઈ જતાં આ ઘટના સર્જાઈ છે.